તો આજે આપણે ડ્રેઝર ફ્રૂટના રસોડે એકદમ દળિયા જેવી ફૂલેલી પોચી અને નરમ તો એટલી છે કેડું માણસ પણ ખાઈ જાય, તમને પોતાને પણ વિશ્વાસ ન આવે કે રાજાગ્રાની રોટલી પણ બની શકે. તો જરૂરથી આજે આપણે બનાવીશું, તેની સાથે એક સૂકી ભાજી એવી બનાવી છે ને કે તેને તમે એમનેમ ખાવી પસંદ કરશો. તો આ સૂકી ભાજી તો એટલી ઇન્ટરેસ્ટિંગ છે, તો રેસીપી એન્ડ સુધી જોજો. તો સૌ પ્રથમ આપણે એક વાટકી જેટલો ઘરની જ વાટકીથી રાજાગ્રાનો ઝીણો લોટ લઈ લઈશું. અને રોટલી બનાવવા માટેની એક ખાસ પ્રોસેસ છે, તો એક સ્ટેપ જોજો. તો આપણે છે ને એક કડાઈ લઈ લેવાની છે, ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું, તેમાં અડધી વાટકી જેટલું પાણી સાથે એક ચમચી જેટલું ઘી, ઘીના બદલે તેલ પણ ઉપયોગમાં લઈ શકો, 1/4 સ્પૂન જેટલું મીઠું નાખીને મિક્સ કરી દેવાનું છે અને આ મિશ્રણને ઉકળવા દેવાનું છે. તો આ રીતે ઉકળી જાય ને ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં જે આપણો રાજાગ્રાનો લોટ છે તેને ઉમેરી દેવાનો છે. અને લોટને હવે આપણે વેલણથી મિક્સ કરીશું કે જેથી તેમાં કોઈ પણ ગાંઠા ન પડે. અને હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે લોટને મિક્સ કરીએ ને ત્યારે ધ્યાન રાખવાનું કે જો લોટ તમને થોડો ઢીલો લાગે છે તો 1-2 ટેબલ સ્પૂન અથવા તો 1/2 વાટકી જેટલો લોટ પણ તમે તેમાં ઉમેરી શકો છો, પરંતુ પાણી નહીં ઉમેરવાનું. જો વધારે પાણી ઉમેરો ને તો લોટ ઢીલો થઈ જશે અને કોઈ રીતે તમે રોટલી નહીં વણી શકો. તો આ વાતનું ધ્યાન રાખવાનું. અને આ રીતે છે ને ગેસ પર જો તમારો લોટ ઢીલો થઈ જાય ને તો આ પ્રોસેસ ગેસ પર કરીશું. આ રીતે લોટને પાથરીશું, ભેગો કરીશું, પાથરીશું, ભેગો કરીશું. આ રીતે કરવાથી થોડું મોઈશ્ચર ઓછું થઈ ને લોટ તમારો થોડો કઠણ બની જશે. હવે આ લોટને આ રીતે પાથરીને ઠંડો થવા મૂકી દેશું અને ત્યાં સુધીમાં આપણે સૂકી ભાજીની પ્રોસેસ જોઈએ. તો અમે મિક્સ કંદની મારે સૂકી ભાજી બનાવી છે, તો અમુક મેં કંદ લીધા છે, રતાળું, શકરીઓ અને બટેકું. તો જે રતાળું છે તેની છાલ સાથે મેં તેને બાફ્યું છે અને આ રીતે ટુકડા કર્યા છે. અને 150 ગ્રામ જેટલું રતાળું સાથે એક મોટું બટેકું અને શકરિયા 100 ગ્રામ જેટલા લીધા છે. અને બટેકાને શકરિયાને છે ને મેં છાલ સાથે બાફ્યા. ત્યાર પછી આ બધી છાલ છે ને તેને તમારે ફેંકી નહીં દેવાની, એક સરસ એવો તેનો યુઝ કરી શકો તમે. તડકામાં સૂકવી તેનો પાવડર કરીને પ્લાન્ટ્સમાં ઉમેરો તો પ્લાન્ટ પણ સારા એવા ગ્રો થતા હોય છે. તો હવે આપણે આ કંદને ટુકડા કરીશું. તો આ કંદ પણ ખાવા માટે શિયાળામાં તમે જુઓ ને તો એટલો સરસ શરીરમાં તેનાથી ગરમાવો આવે છે. એટલે જ તમે ખાસ જોજો કે અમુક સબ્જી જે શિયાળામાં મળે ને બધી શરીર માટે ગરમી ઉત્પન્ન કરતી હોવાથી શિયાળામાં મળતી હોય છે. તો આ રીતે છે ને મોટા ટુકડામાં કટ કરવાના છે. રતાળું અને શક્કરિયાને મેં રિંગમાં કટ કર્યા છે અને બટેકાના પણ પીસીસ કરી લેવાના છે. અને હવે આપણે તેને એક ચટણીની પ્રોસેસ કરવાની છે કે આ જે સૂકી ભાજી બનાવી છે ને તે આપણે ચટણીવાળી સૂકી ભાજી બનાવી છે. તો એ માટે 100 ગ્રામ જેટલા લીલા ધાણા, 7-8 મીઠા લીમડાના પાન લેવાના છે અને 1 ટેબલ સ્પૂન જેટલા ફુદીનાના પાન સાથે લવિંગિયા તીખા મરચા લીધા છે મેં, જેને સુરતી મરચા કહેવામાં આવે છે. તો મેં 6 નંગ જેટલા લીધા છે, સાથે 12 જેટલે મેં આ રીતે લીલા ટોપરાની પટલી ચિપ્સ લીધી છે, એક મોટો આદુનો ટુકડો સમારી લીધો છે, 1 ચમચી જેટલું શેકેલું જીરું લઈ લીધું છે. શેકેલા જીરાનો સ્વાદ આ સૂકી ભાજીમાં એટલો સરસ આવે છે. તો સૂકી ભાજીમાં શેકેલું જીરું લેવાનું પ્રિફર કરું છું. 1 ચમચી જેટલી ખાંડ સાથે 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. અને હવે આ બધું છે ને તેને આપણે પાણી વગર ગ્રાઇન્ડ કરીશું, એટલે આપણે તેમાં 1/2 લીંબુનો રસ પણ ઉમેરવાનો છે અને આ લીંબુથી એટલો સરસ ટેંગી ટેસ્ટ આવશે. તો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે અને પલ્સ મોડ પર ચાલુ બંધ કરી ગ્રાઇન્ડ કરવાની છે. જો આવી રીતે સેદ કચરી જેવી રહી ને એવી રીતે જો આ ચટણીને તમે રોટલી, ભાખરી, પરાઠા સાથે અથવા તો દાળ ભાતમાં મિક્સ કરીને ખાશો ને તો પણ એટલી સરસ ટેસ્ટી લાગતી હોય છે. હવે તેને સાઈડમાં મૂકીએ અને આપણે સૂકી ભાજીને વઘારવાની પ્રોસેસ કરીએ. તો એક કડાઈ લઈ લીધી છે, ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેમાં 1/2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી, ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું, 3/4 સ્પૂન જેટલો ગરમ મસાલો, 7-8 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ત્યારબાદ 12 કાજુ જેટલા મેં ફાડા લીધા છે. જો તમારે કાજુ ન ઉમેરવા હોય ને તો શિંગદાણા પણ ઉમેરી શકો છો. તો આ રીતે આપણે કાજુના ફાડા કરવાના છે. તમે ટુકડા પણ કરી શકો અને તેને આપણે 1/2 મિનિટ માટે સાંકળી લેવાના, એટલે કાજુ થોડા એવા રેડિશ થઈ જાય. અને ત્યારબાદ જે આપણે ચટણી બનાવી છે તેને પણ 1/2 મિનિટ માટે સાંતળવાની છે. તો ઓવરકુક નથી થવા દેવાની, થોડી 1/2 મિનિટ માટે સંતળાઈ જાય. ત્યાર પછી 15 જેટલી મેં પીળી દ્રાક્ષ લીધી છે સૂકી, તેને પણ સાથે ઉમેરીશું. અને દ્રાક્ષને છે ને આપણે ફૂલવવાની નથી, થોડી સેકન્ડ માટે ચટણી સાથે મિક્સ કરવાની છે. અને આ રીતે મિક્સ થયા પછી રતાળું અને બટાકું જે આપણે સમાર્યું છે તેના પીસીસ એડ કરીશું અને જે શક્કર્યું છે તેને પછીથી એડ કરવાનું છે. તો જે રતાળું છે અને બટેકું છે આને બાફવાની પણ મેં એક અલગ પ્રોસેસ કરી હતી, વરાળથી બાફ્યા છે. જો તમારે વરાળથી ન બાફવા હોય ને તો રતાળું, ત્યારબાદ બટેકું અને ત્યાર પછી ઉપર શક્કર્યું આવી રીતે પાણીમાં પણ બાફી શકો. અને વરાળથી બાફવાથી શું થાય, થોડા આમ કડક રહે અને ખાવામાં પણ એટલી ક્રંચી એવો ટેસ્ટ આવે ને મજા આવતી હોય છે અને સૂકી ભાજી બનાવતા સહેજ તે વિખાય નહીં.
તો આ રીતે મેં તેને વરાળે બાફ્યા છે. તો બટેકા અને રતાળુ પછી શક્કરિયું નાખીને આ રીતે મિક્સ કરી એક મિનિટ માટે ચટણી સાથે જ મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આપણે એક મિનિટ માટે આ રીતે ઢાંકીને કૂક થવા દેશું. એટલે જે ચટણીની જે પણ કંઈ ફ્લેવર છે એ બધી સરસ રીતે મિક્સ કંદમાં બેસી જાય. તો આ રીતે તમે કરી શકો છો. અને જો તમારે સુરણ લેવું હોય ને તો એ પણ તમે ઉપયોગમાં લઈ શકો. તો સરસ એવી સૂકી ભાજી તમે જોઈ શકો છો કે 4-5 જ મિનિટમાં બની જાય છે અને સૂકી ભાજી હવે રેડી છે. તો હવે આપણે જે લોટ છે રાજગરાનો તે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે જો લોટ ઢીલો ન થવો જોઈએ, નહીંતર તમને રોટલી વણવામાં ફાવશે નહીં. હવે 140 સ્પૂન જેટલું ઘી અથવા તેલ નાખીને તેને મસળી લેવાનું છે થોડી વાર માટે. તો હવે જુઓ કે કદાચ માનો કે તમારો લોટ ઢીલો થઈ જાય છે તો એની પણ એક પ્રોસેસ બતાવું છું કે આ રીતે આપણે લુઓ વાળી લેવાનું છે રોટલી જેવડો જ, અને ત્યારબાદ એને રાજગરાનો લોટ જ લેવાનો છે કેમ કે ફરાળી ડીશ છે. તો એના અટામણવાળો કરીને આપણે તેને વણીશું. હવે જો તમારો લોટ ઢીલો હોય ને તો આ પ્રમાણની પ્રોસેસ થશે કે રોટલી વણતા વણતા જો રોટલી ફાટી જાય, વેલણ સાથે ચોટી પણ જાય, તો અહીંયા આપણે રોટલી વણીએ અને જોઈએ આગળ કે શું થાય છે. તો રોટલી વણતા વણતા તમે જુઓ વચ્ચે છે ને રોટલી ફાટતી જાય છે. આવું કેમ થાય છે કે લોટ છે ને ઢીલો છે એટલા માટે. તો હવે છે ને આપણે ફરીથી લુઓ વાળવાનો અને લોટના અટામણ વાળો કરવાનો છે. તો બસ આ બે વાર તમે લોટના અટામણ વાળો કરશો ને એટલે સરસ તમારી રોટલી કે જે આપણે સામાન્ય ઘઉંની રોટલી વણીએ ને એવી રીતે વણાઈ જતી હોય છે. તમે જોઈ શકો છો કે આસાનીથી રોટલી વણાઈ જાય છે. અને વળી આપણી જે રોટલીની થિકનેસ સામાન્ય રોટલીની હોય ને એનાથી થોડી જેવી જાડી રાખવાની છે, વધારે પરોઠા જેવી જાડી રાખવાની જરૂર નથી. સરળતાથી તે વણાઈ જતી હોય છે. તો આવી એની થિકનેસ મેં રાખી છે. હવે આપણે તેને આપણે ગેસ પર શેકીશું. તો લોખંડની મેં તવી લીધી છે તો તેની પર આપણે રોટલીને પકવવાની છે. તો થોડા થોડા ઉપર બબલ્સ દેખાય તમે જોઈ શકો છો એટલે તરત જ રોટલીને આપણે પલટાવી લેશું. તો આ રીતે પલટાઈ ગયા પછી બીજી બાજુ પણ મોટા બબલ્સ આવશે અને ગેસ પર તરત જ તેને આપણે પકવવાની છે. તો તમે જોઈ શકો છો કે એ એકદમ સરસ દળિયા જેવી રોટલી કે તમને પોતાને પણ વિશ્વાસ ન આવે કે રાજગરાના રોટની રોટલી પણ બની શકે. તો મારા વ્યુવર્સના ડિમાન્ડ પ્રમાણે મેં ફરાળી રોટલીની આ રેસીપી તમારી સાથે શેર કરી. ખૂબ સરસ ખાવાની મજા પડતી હોય, ગરમા ગરમ રોટલી પર ઘી લગાવી અને તમે જુઓ તો એટલી સરસ મુઠ્ઠીમાં સમા જાય એટલી નરમ બને કે ફરાળ કર્યા પછી પણ તમને પેટમાં એટલી મજા આવતી હોય. અને જ્યારે તમે તેલવાળી આ રાજગરાની પૂરી ખાવ ને તો સાંજ સુધી તમને પેટમાં મજા ન આવે અને અહક આવ્યા કરતી હોય. તો આ જે સૂકી ભાજી છે ચટણીની ફ્લેવર સાથે એટલી સરસ તીખી આમ ખાવાની મજા પડી જાય કે તમે છે ને જ્યારે વ્રત રહ્યો ને ત્યારે તમને એટલું બધું કંઈક તીખું ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ સૂકી ભાજી એકદમ બેસ્ટ છે કે તમે રોટલી ન કરી હોય ને તો એમનેમ ખાઈ જાઓ. તો આટલા લોટમાંથી છે ને 5 જેટલી રોટલી બને છે. દેશી ગોળ દહીં સાથે મેં આ ડીશ બનાવી છે, મિની ડીશ, કે તમે જરૂરથી તમે વ્રત રહો ને ત્યારે આ ડીશને તમે એકવાર ટ્રાય કરજો, તમને ખરેખર ખૂબ ગમશે. અને આ રોટલી છે ને તમે સવાર સાંજ બપોરે કોઈ પણ ચા કે દહીં સાથે તમે ખાજો એટલી મજા પડી જતી હોય. તો જરૂરથી એકવાર રેસીપીમાં લાઇક અને કમેન્ટ આપી શેર કરજો જેથી બીજાને પણ ઉપયોગી થઈ શકે. અને ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરજો તો બધી જ આવી નવી નવી રેસીપી તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહેશે. અને દહીં સાથે ખાવાની તો એટલી મજા પડે આવે.